હવે આગળ વાત કરીએ તો સુરતની. સુરત ખાતે ઓનલાઈન ભણાવ્યાના નામે લિવિંગ સર્ટી અને રિઝલ્ટ લેવા આવેલા વાલીઓ પાસે ફી મંગાતા વિરોધ. સુરત પૂણા કુંભારિયા કેનાલ રોડ પર વલથાન નજીક આવેલી યુરો સ્કૂલમાં વાલીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો. રિઝલ્ટ અને લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે ગયેલા વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી કરવામાં આવી છે, જેની વાલીઓએ ફી ભરવાનું કારણ પૂછતા સારા સંચાલકોએ કહ્યું કે છેલ્લા એક મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન આપવામાં રહ્યું છે, જેથી ફી ભરવી પડશે. આથી વાલીઓએ વિરોધ પ્રદર્શિત કરતા કહ્યું કે જ્યારે શાળામાં ભણાવવાનું શરૂ કરવામાં આવે ત્યારબાદ જ ફી માંગવી જોઈએ. હાલ શૈક્ષણિક કાર્ય ઠપ છે અને ઉદ્યોગ ધંધાને લોકડાઉનના કારણે અસર થઈ છે, ત્યારે શાળાઓ દ્વારા ફી માટે દબાણ કરવામાં આવે તે યોગ્ય નથી. આ અંગે વાલીઓએ DEO સહિતના ફરિયાદ કરવાની તાજવીજ હાથ ધરી છે. શાળા સંચાલકો દાદાગીરી કરતા હોવાના આક્ષેપ શાળાના વાલી રામ ધડુકે જણાવ્યું હતું કે યુરો સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓની ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હાલ લોકડાઉન બાદ હજુ ઉદ્યોગ શરૂ થયા છે તે વખતે કોઈ પાસે રૂપિયા નથી કે તેઓ ફી ભરી જાય, અને હજુ શાળાઓ પણ શરૂ થઈ નથી, પરંતુ ઓનલાઈનના નામે ફી ઉઘરાવવા દબાણ થાય છે. વાલીઓની સ્થિતિ નથી કે બાળકો ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકે તે માટે ઇન્સ્ટ્રુમેન્ટ નથી. એક ફોન હોય ત્યારે એક કમાનાર વ્યક્તિને તેની સાથે ફોન રાખી કે બાળકોને ઘરે આપીને જાય તેવા પણ સવાલો ઊભા થાય છે. ત્યારે ફી માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, તેનો લગભગ 150 જેટલા વાલીઓએ એકઠા થઈને વિરોધ પ્રદર્શિત કર્યો છે. સ્કૂલના સંચાલકો વાત કરવાથી દૂર રહ્યા. મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરનાર શાળાના ટ્રસ્ટીઓ અને સંચાલકોએ ટેલિફોનિક વાત કરવાથી પણ દૂર રહ્યા હતા. મેનેજિંગ સ્ટાફ બોર્ડરૂમમાં મિટિંગમાં વ્યસ્ત છે. પછી ફોન કરીને સાચી હકીકત આપવાનું માત્ર લૂલુ બચાવ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ZSTV સુરત. કાલે પણ યુરો સ્કૂલ પર આવ્યા હતા. આવવા પાછળનું રીઝન એ છે કે સમગ્ર ભારત દેશમાં કોરોના મહામારીને લઈ અને છેલ્લા 3 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું હતું. આ લોકડાઉનની અંદર શૈક્ષણિક કાર્ય સદંતર બંધ હતું અને હજુ પણ ક્યારે શૈક્ષણિક કાર્ય શરૂ થાય એમની કોઈ શક્યતા નથી. આવા સમયની અંદર સ્કૂલ સંચાલકો શૈક્ષણિક કાર્ય લોકડાઉનની પણ ફી જે નવું સત્ર સ્ટાર્ટ થયું છે એમની પૂરેપૂરી ફી ભરવા માટે વાલીઓને સતત દબાણ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓને પ્રેશર કરી રહ્યા છે, એ લોકોને બુક્સ નહીં આપવાની ધમકી દઈ રહ્યા છે. ત્યારે આ લોકડાઉન ખુલતા દરેક વાલીઓ અહીંયા યુરો સ્કૂલ પર ભેગા થઈ અને જ્યાં સુધી શૈક્ષણિક કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી કોઈ ફી નહીં ભરવા માટે અને અત્યારે ઓનલાઈન એજ્યુકેશનને નામે એક પૂરી ફી વસૂલી શકાય એ માટે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરે છે તો કોઈ પણ વાલીઓ ઓનલાઈન એજ્યુકેશનમાં એગ્રી નથી. કેમ કે લોકડાઉન ખુલવાથી દરેક પેરેન્ટ્સ પોતાના નોકરી ધંધાએ જતા હોય તો એ પોતાના બાળકો માટે અલગથી કંઈ સિસ્ટમ વસાવવાના નથી, અલગથી ફોન, અલગથી ટેબ્લેટ, અલગથી લેપટોપ કે ઇન્ટરનેટ તમામ વસ્તુ અને ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓ કંઈ ભણી અને એમનું પેલું રિકવર થાય એવી કોઈ શક્યતા નથી. માટે પેરેન્ટ્સની 3 મુદ્દા ઉપર ડિમાન્ડ છે. પહેલી ડિમાન્ડ એ છે કે જ્યારથી શૈક્ષણિક કાર્ય શરૂ થાય ત્યારથી જ સ્કૂલવાળા ફી લે, ત્યાં સુધીની કોઈ પણ ફી વસૂલવામાં ન આવે. બીજી વસ્તુ કે વિદ્યાર્થીઓને જે કાંઈ મટીરીયલ બુક્સ આપવાની હોય એમના જે કાંઈ ખર્ચો થતો હોય એ ભરી અને વાલીઓ મેળવવા માટે એગ્રી છે. અને આ બાબતે FRCના પણ અમારે ઇસ્યુ છે કે FRCની અંદર પણ આ સ્કૂલનો છેલ્લા 2 વર્ષથી ફાઇનલ ઓર્ડર થયેલો છે, છતાં એ ફાઇનલ ઓર્ડરથી વધારાની ફી આ સ્કૂલ વસૂલે છે. એ બાબતે અમે જિલ્લા શિક્ષણ અધિકારી, FRC તમામ જગ્યાએ રજૂઆતો કરેલી છે, છતાં એમના દ્વારા પણ કોઈ એક્શન લેવામાં આવેલું નથી. એટલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ શિક્ષણાધિકારી તેમજ કલેક્ટરશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ સ્કૂલ દ્વારા હાલ જે વાલીઓને હેરાન કરવામાં આવે છે, વાલીઓને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે એ બંધ કરી અને રૂટીન શૈક્ષણિક કાર્ય શરૂ થાય ત્યારથી ફી લેવાની ચાલુ કરે એવી અમારી માંગણી છે. FRCનું શું કહેશો? FRCની અંદર અમે ગયા હતા અને FRCની અંદર જે ફાઇનલ ઓર્ડર કરવામાં આવેલો હતો અને કીધું કે ભાઈ FRC જે ફી ડિક્લેર કરે અહીંયા નોટિસ બોર્ડ પર લગાવવાનું હોય સ્કૂલ દ્વારા લગાવવામાં નથી આવતું, FRC દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતા. FRCએ તો અમને એવું કીધું કે હાલ FRC જે છે આ ઇમ્પ્લિમેન્ટ કરાવી શકે નહીં, જિલ્લા શિક્ષણ અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતું નથી, આ મેટર તો સુપ્રીમ કોર્ટની મેટર છે અને સુપ્રીમ કોર્ટ ડિસાઇડ કરશે કે આ કાયદો સાચો છે કે ખોટો છે. એટલે આવા જવાબો, બેજવાબદાર જવાબો આ FRC દ્વારા આપવામાં આવે છે. એટલે